ड्रग्स ना काळा कारोबार ने लईने मोटो खुलासो थयो छे। महत्वपूर्ण समाचार, पंजाब नी जेलो माथी ड्रग्स नो कारोबार चालतो होवानो दावो करवामां आव्यो छे। ड्रग्स कारोबार ने लईने गुजरात एटीएसे कर्यो छे मां पकड़ाता ड्रग्स ना तार पंजाब नी जेलो सुधी। अमृतसर कपूरथला जेल नु नाम खुल्यू छे, फिरोजपुर फरीदकोट जेल नु पण नाम खुल्यू छे। तो महत्वपूर्ण बात सामे आवी छे, आजे पकड़ायेला 200 करोड़ ना ड्रग्स ना तार पंजाब साथे जोड़ायेला छे। अमृतसरनी जेलमां बंद नाइजेरियन नागरिकनुं नाम पण खुल्युं छे, तो कपूरथलानी जेलमां बंद मेहराज रहमानीनुं नाम पण सामे आव्युं छे। पंजाबनी जेलमां रहीने बंने ड्रग्स मंगाव्युं हतुं। जुलाईमां पकड़ायेला ड्रग्स केसमां पण पंजाब कनेक्शन सामे आव्युं हतुं। तो गया वर्षे फिरोजपुर जेलना खुल्या हता तार आजे ज कच्छना जखौ पासे मधदरियेथी फरी एकवार 200 करोड़नुं हेरोइन पकड़ायुं छे। आ ड्रग्स कन्साइनमेंट पंजाबनी जेलमां बैठेला नाइजेरियन व्यक्तिए मंगावी छे। तो जनक लाइव जोड़ा छे वधु माहिती आपवा माटे। जनक, खूब ज मोटो खुलासो, गुजरात में पण जे ड्रग्स पकड़ाई रह्यो छे ने जे तार छे ते पंजाब सुधी छे, शुं वधु माहिती, शुं वधु अपडेट्स? અત્યાર સુધી જે ગુજરાત એટીએસે જે ડ્રગ્સ પકડી છે, તમામના તાર છે એ મોટા ભાગે પંજાબની જેલો સાથે સંકળાયેલા લોકો સાથે છે, એટલે પંજાબ સાથે સીધા તાર જોડાયેલા છે। પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે પંજાબની એક નહીં, બે નહીં, પર ચારથી વધુ જેલોની અંદર બેસેલા વ્યક્તિઓ માફિયાઓ, ડ્રગ્સ માફિયાઓ પાકિસ્તાનથી આ ડ્રગ્સ મંગાવી રહ્યા છે અને પંજાબ પોલીસને કાનો કાન એની ખબર પણ નથી। આ સૌથી મોટી ચોંકાવનારી વાત છે, કારણ કે આજે જે 200 કરોડનું જે ડ્રગ્સ પકડાયું છે એની અંદર સવારથી આપણે જે કહી રહ્યા છીએ એ પ્રમાણે અમૃતસર જેલની અંદર નાઇજીરિયન વ્યક્તિ છે જેને ચીફ નામથી ઓળખવામાં આવે છે, એ ઉપરાંત કપૂરથલા જેલની અંદર મેરાજ રહેમાની છે। આ બંને વ્યક્તિઓએ કરાચીમાં બેઠેલા અબ્દુલ્લા પાસેથી આ ડ્રગ્સ મંગાવ્યું હતું। આ એકમાત્ર એવો કેસ નથી લૂંટના, આ પહેલા પણ જુલાઈ મહિનામાં જે ડ્રગ્સ પકડાયું હતું લગભગ 75 કિલો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત લગભગ 450 કરોડની આસપાસ થાય છે, એ પણ ફરીદકોટ જેલની અંદર બેઠેલા બગ્ગા ખાન નામના વ્યક્તિએ મંગાવી હતી। અને એ પહેલા પણ ગયા વર્ષે આપણે યાદ હોય તો નવેમ્બર ડિસેમ્બરની આસપાસમાં જ્યારે ગુજરાત એટીએસે 146 કરોડનું ડ્રગ્સ, કે જેની આંતરરાષ્ટ્રીય કિંમત 730 કરોડની આસપાસ થાય છે, એ ડ્રગ્સ પણ ફિરોજપુર જેલની અંદર બેઠેલા ભોલા શૂટર અને બાકીના કેટલાક એના સાથીઓ દ્વારા ડ્રગ્સ મંગાવવામાં આવ્યું। એટલે કે ડ્રગ્સની જે આખી ખેપ છે એ પાકિસ્તાનથી પંજાબની અંદર બેઠેલા જેલની અંદર રહેલા વ્યક્તિઓ સુધી પહોંચાડવામાં આવે છે, એ સૌથી મોટી ચોંકાવનારી વાત છે। કારણ કે સવાલ હંમેશા ઊભા થયા કે ગુજરાત એટીએસ જે ડ્રગ્સ પકડે છે એ કોણ મંગાવી રહ્યું છે, કયા એવા માફિયાઓ છે? તો આજે ન્યૂઝ 18 એ વાત તો ખુલાસો કરી રહ્યું છે કે ગુજરાત એટીએસ પાસે જે સૂત્રોમાં આવ્યા, જે પ્રમાણ સામે આવ્યા, જે પૂછપરછમાં માહિતી આવી, એ પ્રમાણે ફિરોજપુર જેલ હોય, કપૂરથલા હોય, અમૃતસર હોય કે પછી ફરીદકોટ હોય, આ તમામ જેલની અંદર બેઠેલા વ્યક્તિઓ જ માફિયાઓ, જે ડ્રગ્સ માફિયાઓ છે એ જ આ મોટો ડ્રગ્સનો કારોબાર કરી રહ્યા છે। અને જેલની બહાર રહીને કરતા હોત તો કદાચ ધ્યાન, જેલની અંદર રહીને એટલે પોલીસની નાકની નીચે રહીને આટલો મોટો કરોડો અરબોનો કારોબાર આ માફિયાઓ કરી રહ્યા છે અને પંજાબ પોલીસને એની ગંધ પણ નથી આવી, એ સૌથી ચોંકાવનારી વાત છે। અને ગુજરાત એટીએસની આજે તપાસમાં જે નામો ખુલ્યા છે એ પણ ચોંકાવનારા છે, કારણ કે આ બધા વ્યક્તિઓ નાર્કોટિક્સના ગુનાની અંદર જ પંજાબની અલગ અલગ જેલોની અંદર છે, પરંતુ એમના પર કોઈ સખ્તી વર્તવા સિવાય ઉપરાંત કોઈ પણ કાર્યવાહી કરવામાં ના આવી, એના કારણે હજી પણ જેલમાં બેસીને પોતાનો ડ્રગ્સનો કારોબાર આ રીતે ચલાવી રહ્યા છે, જે સૌથી ચોંકાવનારી વાત છે લુબના। જનક, જેવી રીતે પંજાબ અને ડ્રગ્સનું જે કનેક્શન છે આ પહેલી વાર નથી કે સામે આવ્યું હોય, આ પહેલા ઉડતા પંજાબના નામથી રાજકારણ પણ થયું હતું અને ડ્રગ્સ મોટી માત્રામાં પંજાબમાં પકડાતું હતું, હવે આ ડ્રગ્સ ગુજરાત સુધી જ્યારે આવી રહ્યું છે ત્યારે ત્યાંની સરકાર, ત્યાંનું પોલીસ તંત્ર છે તે કઈ રીતે આટલું નરમ વલણ દાખવી રહ્યું છે? કારણ કે મોટા ભાગે જે ડ્રગ્સ પંજાબમાં પકડાય છે કોઈક ને કોઈ કહી શકાય કે તાર અથવા તો તેમને સરળતા મળે તે પ્રકારના માર્ગ વગર તે પોસિબલ નથી।
પકડી પણ રહી છે, પણ સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યારે જ્યારે પણ ગુજરાત એટીએસ દ્વારા આ પ્રકારના ઓપરેશન પાર પાડવામાં આવે છે તો એમનું મોરલ ડાઉન થાય અધિકારીઓનું, એ પ્રકારે રાજકીય બયાનબાજી થાય છે, સ્ટેટમેન્ટ આપવામાં આવે છે કે માત્ર ગુજરાતમાંથી કેમ ડ્રગ્સ પકડાય છે, પરંતુ માફિયાઓ કોણ છે એ સવાલો પૂછવામાં આવે છે. હવે એ જ જે ડ્રગ્સની જે પૂછપરછ, ડ્રગ્સના કન્ટેનમેન્ટ માટે જે વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી અને જે ખુલાસા થયા એ બેહદ ચોંકાવનારા છે કે આ બધા કન્સાઇનમેન્ટ છે એ પંજાબની અંદર રહેલી જેલની અંદર બેસીને આ ડ્રગ્સ માફિયાઓ ચલાવી રહ્યા છે અને પોતાની પોલીસ અથવા તેની સરકારને એની ખબર નથી અને આ જે કારોબાર છે એ લગાતાર એના તરફથી ચાલુ રાખવામાં આવ્યો છે, એના ઉપર બંધ રાખવામાં, વોચ રાખવામાં નથી આવી. આ તમામ વસ્તુઓ છે જે પંજાબ પોલીસની જે ભૂમિકા છે એના ઉપર સવાલ ઉભા કરે છે, પંજાબની સરકાર ઉપર સવાલ ઉભા કરે છે. તો કહી શકાય કે અત્યાર સુધી જે સવાલ ઉભા કરવામાં આવ્યા હતા ગુજરાત પોલીસ ના અધિકારીઓના મોરલ ડાઉન કરે એવા સવાલો કે આ ડ્રગ્સ કેમ ગુજરાતથી પકડાય છે, એનો વેપો અહીં કેમ થાય છે, એ વ્યક્તિઓ કોણ છે, એમને કેમ આજ સુધી પકડવામાં નથી આવ્યા. તો આજે ગુજરાત એટીએસ આ તમામ ખુલાસાઓ લઈને સામે આવ્યું છે. સાંજે 5 વાગે ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયા આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે અને આ તમામ તથ્યો છે એ તથ્યો સાથે પોતે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે કે કેવી રીતે પંજાબની જેલોની અંદર બેસીને જે ડ્રગ્સના માફિયાઓ છે એ આખું નેટવર્ક ધડલ્લેથી ચલાવી રહ્યા છે અને પંજાબની સરકાર કે પંજાબની પોલીસે આની ભનક પણ નથી લાગી. બિલકુલ જનક, અનેક સવાલ અહીં ઉપસ્થિત થાય છે. ધન્યવાદ આ સમગ્ર જાણકારી માટે. તો જેવી રીતે પાકિસ્તાનથી પંજાબ ડ્રગ્સ પહોંચી રહ્યું છે અને પંજાબમાં જેલમાં ડ્રગ્સ માફિયાઓ બેઠા છે અને તે ગુજરાત સુધી ડ્રગ્સ પહોંચાડી રહ્યા છે, જેને લઈને પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે. તો મહત્વનું છે કે ડ્રગ્સ કારોબારને લઈને ગુજરાત એટીએસનો મોટો દાવો, મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે આ જે પણ ડ્રગ્સ પકડાયો છે તેના તાર પંજાબ સાથે જોડાયેલા છે. મોરબીમાં ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના ભાગવત સપ્તાહને 3જો દિવસ છે. સપ્તાહમાં ભાઈશ્રીએ ડ્રગ્સના દૂષણને નાથવા નિવેદન આપ્યું. યુવાનો નશો કરી રહ્યા છે, યુવાનો પરાધીન છે તે દુઃખનું કારણ છે. યુવાનો તમાકુ, દારૂ અને ડ્રગ્સના રવાડે ચડ્યા છે. આ દેશને ખોખલો કરવા પાડોશી દેશોનું કાવતરું છે. સર્વમ પરવશમ દુઃખમ, દુઃખી થશો. નશામાં સુખ નથી, એ પરાધીનતા મોંઘી પડશે, બહુ મોંઘી પડશે, રૂપિયાની દ્રષ્ટિએ પણ, અને આમે મોંઘી પડશે. તમારો પરિવાર દુઃખી થશે, તમારો સમાજ એને નુકસાન થશે, તમને ઉડી નહીં મળે ને પછી